કોંગ્રેસ નેતા અમરીશ ડેરની સી આર પાટીલ વચ્ચે મુલાકાત થઈ છે. અમરીશ ડેર અને ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઈ. સાયન્સ સિટી વિસ્તારમાં પાટીલ અમરીશ ડેર વચ્ચે ચર્ચા થઈ. ગમે તે સમયે કોંગ્રેસના અમરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે, કેસરિયા ધારણ કરી શકે છે. અમરીશ ડેર ક્યારે ભાજપમાં જોડાશે તેને લઈને હજુ પણ અસમંજસ છે. ભૂતકાળમાં અમરીશ ડેરે ભાજપના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ કહેવાતા નેતા અમરીશ ડેર હવે તેઓ ભાજપમાં જોડાશે, ક્યારે જોડાશે તેને લઈને અસમંજસ છે. કોંગ્રેસના વધુ એક નેતા કેસરિયા ધારણ કરશે. આહીર સમાજના મોટા નેતા અમરીશ ડેર ભાજપમાં જોડાશે. પાર્થ વધુ વિગતો સાથે જોડાયેલા છે. જી પાર્થ, બે વર્ષથી અમરીશ ડેર ભાજપમાં જોડાય છે, ભાજપમાં જોડાય છે તેવી અનેક વાતો વહેતી થઈ હતી. અમરીશ ડેર દ્વારા ખુલાસા પણ કરવામાં આવતા હતા કે હું ભાજપમાં નથી જોડાતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી જે માહોલ સર્જાયો છે અને આ ઉપરાંત આજે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અમરીશ ડેર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે એક બંધબારણે બેઠક થઈ છે. હજી સુધી આ બેઠકની કોઈ પરંતુ જે બેઠક હતી એ બેઠકમાં આ બંને નેતાઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી છે અને ગમે ત્યારે ભાજપ સાથે કેસરિયો ધારણ કરી શકે છે અને અમરીશ ડેર કોંગ્રેસનો હાથ છોડી શકે છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજુલા બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે નિયુક્ત કરાયા હતા અને ત્યારથી જ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો સામે આવી હતી. આ ઉપરાંત અમરીશ ડેર પોતે મૂળ ભાજપના કાર્યકર્તા તરીકે પણ ઓળખ ભૂતકાળમાં આપી ચૂક્યા છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ નકારી શકાય નહીં. જી પાર્થ, આ પહેલા પણ જ્યારે સોમનાથમાં સી આર પાટીલ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમરીશ ડેર માટે બસમાં તેમણે રૂમાલ એટલે કે એક સીટ મૂકેલી છે અને હવે પરિસ્થિતિ એ પ્રકારની જોવા મળી રહી છે. કારણ કે 29 તારીખે એક બેઠક મળી હતી, જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી, તેમાં પણ અમરીશ ડેર હાજર રહ્યા ન હતા, તેમના ફોન પણ સ્વીચ ઓફ હતા. એટલે પ્રબળ શક્યતાઓ છે કે ટૂંક જ સમયમાં કોંગ્રેસના નેતા અમરીશ ડેર ભાજપમાં જોડાશે જ. હજી ચોક્કસથી સોનલ, જે રીતની વાત કરવામાં આવે તો સોમનાથમાં પણ સી આર પાટીલે એવી ટિપ્પણી કરી હતી કે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓ કોઈપણ કારણોસર જોડાયા ન હતા અને તે દરમિયાન જ સી આર પાટીલે જાહેર મંચ ઉપરથી ટિપ્પણી કરી હતી કે ડેર માટે સીટ ઉપર રૂમાલ રાખ્યો હતો પરંતુ તેઓ બસ ચૂકી ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ત્યારે પણ ચર્ચા થઈ હશે, ત્યારે પણ બેઠક થઈ હશે, પરંતુ અમુક કારણોસર અમરીશ ડેર ભાજપમાં જોડાયા ન હતા. અત્યારે હવે ટૂંક સમયમાં જે રીતની આ બેઠકોનો દોર શરૂ થયો છે, જે રીતની વાતો સામે આવી રહી છે, ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ અમરીશ ડેર ફરીથી ભાજપમાં જોડાઈ જાય તેવી વાતો છે. જી જી પાર્થ, આભાર તમામ વિગતો માટે.